જંગલમાં આવ્યું વાવાઝોડું. જુઓ ને, જંગલમાં વાવાઝોડું આવ્યું છે. આપણે આગળના ભાગમાં જ્યારે વાર્તા શીખી ગયા વાદળાની ગમ્મત, એમાં પણ વાવાઝોડું આવ્યું હતું. યાદ આવ્યું તમને કે વાદળાઓને આકાશમાં ફરવા જવાનું મન થયું હતું અને એક દીવો સળગાવીને બધા વાદળાઓ રંગબેરંગી કપડાં પહેરી લીધા હતા અને ફરવા નીકળ્યા ત્યારે તે દીવાના તેજથી તેઓ ફિક્કા અને ઝાંખા થઈ ગયેલા. ત્યારે એમણે કોને મદદે બોલાવ્યા હતા? પવનને. અને પવને તો જોરથી એનું કામ શરૂ કરી દીધું હતું અને પવન ફૂંકાવા માંડ્યો હતો. એને કારણે શું થયું હતું? નીચેના લોકો શું કહેતા હતા કે વાવાઝોડું આવ્યું લાગે છે. અને વાવાઝોડાને કારણે પડાપડી ધમાચકડી મચી ગઈ હતી. તો અહીં પણ કહેવામાં આવ્યું છે કે જંગલમાં વાવાઝોડું આવ્યું છે અને વાવાઝોડું આવવાને કારણે જંગલમાં ધમાચકડી મચી ગઈ છે. ચાલો ને જોઈએ આપણે કે જંગલમાં વાવાઝોડાને કારણે કઈ ધમાચકડી મચી ગઈ છે. તૈયાર છો ને જોવા માટે? તો ચાલો આપણે જોઈએ. ગામમાં એક દોશી, એમને એક દીકરો હતો. એક દિવસ દીકરો ઘેંટા બકરા ચરાવવા જંગલમાં ગયો. આકાશમાં કાળા વાદળો ઘેરાયા, જોરથી પવન ફૂંકાવા લાગ્યો. આ જોઈ દોશીએ જંગલ તરફ દોટ મૂકી. દોશીએ દીકરાને બૂમ પાડતા કહ્યું, મોટું વાવાઝોડું આવી રહ્યું છે, ઘેટા બકડાને લઈને ઘરે આવ. ઝાડીમાં બેઠેલો વાઘ દોશીનો અવાજ સાંભળી ચમક્યો. વાઘ વિચારવા લાગ્યો, આ વાવાઝોડું વળી સી બલા છે? જંગલમાં ચડિયાતા ખૂંખાળ અને બળવાન જાનવરો તો છે, પરંતુ જરૂર આ કોઈ ખતરનાક બલા હશે. આમ વિચારીને વાઘ મનોમન ડરી ગયો. વાવાઝોડાના મારથી બચવા ચૂપચાપ ઝાડીમાંથી નીકળી ઘેટા બકડાનામાં ભળી ગયો. ત્યાં વાઘના ભયથી ઘેટા બકડામાં નાસભાગ મચી ગઈ. છોકરો ઘેટા બકરાની સાથે વાઘને લઈ ઘરે પાછો આવ્યો. એમને વાડામાં બંધ કરી દીધા. એટલામાં વરસાદ પણ શરૂ થઈ ગયો. વરસાદ અને તોફાનનું જોર જામ્યું. આવામાં એક ચોરને ચોરી કરવાનું મન થયું. ચોર અડધી રાતે દોશીના વાડામાં ઘૂસી ગયો. ચોર તાજા માજા બકરાની ચોરી જવા માંગતો હતો, પણ ચોરના હાથમાં વાઘની ગરદન આવી ગઈ. ચોરને થયું આ જ તગડો માલ છે. ચોરે એના ગળામાં દોરડું બાંધી દીધું. તે વાઘને ખેંચીને બહાર લાવ્યો. વાઘ ભયથી ધૂજતો ચૂપચાપ એની પાછળ ચાલવા લાગ્યો. અંધારી રાત હતી. ચોર વાઘને લઈને દૂર નીકળી ગયો. સવારે ચોરે જોયું બકરાની જગ્યાએ તેણે વાઘ બાંધ્યો હતો. ચોર ગભરાઈ ગયો. વાઘને ત્યાં જ મૂકી પાસેના એક ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. આ તરફ છૂટીને વાઘ પણ જંગલ તરફ ભાગ્યો. વાઘને ભાગતો જોઈ રીછે એને પૂછ્યું, આજ આટલી ઝડપથી ક્યાં નીકળ્યા છો? વાઘ હાફતા હાફતા બોલ્યો, શું કહું, હવે આ જંગલમાં આપણી ડાળ નહીં ગળે. અહીં એક જાનવર આવી પહોંચ્યું છે, એનું નામ વાવાઝોડું છે. એનાથી બચી ભાગી આવ્યો છું. જો મારા ગળામાં એના હાથનું બાંધેલું દોરડું છે. એ એવું ખતરનાક છે કે ગળેથી જ પકડીને સૌને કાબૂમાં. વાઘની વાત સાંભળીને રીછ ઊભું થઈ ગયું. શું કહ્યું? મારા એક પંજાથી એનો ચહેરો છૂંડી ન નાખું તો કહેજો. વાઘને લઈ રીછ ઝાડની બખોલ પાસે આવીને બેઠું. વાવાઝોડાની રાહ જોવા લાગ્યા.
ધીમે ધીમે એનું પૂંછડું ઝાડની બખોલમાં ગયું. ચોરે જોયું કે રીછનું પૂંછડું એના મોં પાસે આવી ગયું. ચોરે જોશથી પૂંછડું પકડી પૂરી તાકાતથી ખેંચવા માંડ્યું. રીછને એકદમ વાવાઝોડાનો ખ્યાલ આવી ગયો. એણે ચીસ પાડી રીછે પોતાનું પૂંછડું છોડાવવા જોર લગાવ્યું. ચોર અને રીછ જોર કરતા હતા. છેવટે રીછનું પૂંછડું ચોરના હાથમાં આવી ગયું. વગર પૂંછડે જીવ બચાવીને રીછ ભાગી નીકળ્યું. બંને ભાગતા દૂર નીકળી ગયા. જંગલમાં પહોંચીને જ શ્વાસ લેવા લાગ્યા. ગજબ થયો, આ કેવું જાનવર જે પૂંછડા તરફથી પણ અચાનક હુમલો કરે છે. તેઓ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા હતા. સિંહની નજર એમના પર પડી. સિંહે પૂછ્યું, કેમ આટલા ગભરાયેલા લાગો છો? રીછે જવાબ આપ્યો, હવે જંગલમાં રહેવાનું મુશ્કેલ છે. તમારાથી વધુ બળવાન જાનવર, એનું નામ વાવાઝોડું, તે જંગલમાં આવ્યું છે. રીછે કહ્યું, એણે એક ઝાટકાથી મારું પૂંછડું ઉડાવી દીધું. વાઘે પણ આગળ આવીને પોતાની ગરદન પણ બાંધેલું દોરડું બતાવ્યું. બંને સિંહને કહ્યું કે હવે આ જંગલ છોડીને બીજે ક્યાંય ચાલ્યા જવું જોઈએ. સિંહને એમની વાત પર ગુસ્સો આવ્યો. એણે કહ્યું, તમે કાયર છો, એક જ પંજાથી એને મારીને ખતમ ન કરી નાખો તો મારું નામ સિંહ નહીં. ત્રણેય મળીને એ બખોલવાળા ઝાડ તરફ ગયા. ચોર પોતાનો જીવ બચાવવા ઝાડની બખોલમાંથી નીકળીને ઝાડની સૌથી ઊંચી ડાળ પર જઈને બેસી ગયો, જ્યાં પાંદડા વચ્ચે કંઈ જ દેખાતું ન હતું. સિંહે ગર્જના કરી. ડરનો માર્યો ચોર પણ ધુજવા લાગ્યો. એના હાથમાંથી ડાળી છૂટી ગઈ. ચોર દડામ કરતો સિંહ ઉપર પડ્યો. સિંહને લાગ્યું એના ઉપર વાવાઝોડું આવીને પડ્યું છે. વાવાઝોડાનો હુમલો થયેલો સમજીને તે ભાગ્યો. પડી ન જવાય માટે ચોરે સિંહની કેડ પકડી લીધી. સિંહનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. હવે સિંહ જીવ પર આવી ગયો. જીવ બચાવવા લાંબી ફલાંગો ભરતો દોડવા લાગ્યો. ચોર પણ ખૂબ થાકી ગયો હતો. થાકને લીધે ચોરની પકડ ઢીલી પડી. ચોર જમીન પર પડી ગયો. સિંહ ગાંડાની જેમ ભાગતો રહ્યો. ખૂબ દૂર નીકળી ગયા પછી સિંહ, વાઘ અને રીછ ભેગા થયા. સિંહના તો હોશ કોશ પણ ઉડી ગયા હતા. સિંહ બોલ્યો, આ વાવાઝોડું તો ખૂબ જ ખતરનાક છે. વાવાઝોડાને સવારી કરવાનો ખૂબ શોખ છે. મને ખબર હોત તો એને શોધવા ન જાત. એટલે હવે આપણે આ જંગલ છોડીને ક્યાંય ચાલ્યા જવું જોઈએ. આવું વિચારી ત્રણેય જંગલમાંથી વિદાય લીધી. વાર્તા સાંભળીને તમને થયું હશે કે આ તો કંઈ અલગ જ પ્રકારનું વાવાઝોડું હતું. લાગ્યું ને તમને? તો આ વાર્તાને આધારે આપણે વાતચીત કરીશું.